94.3 माय एफएम, जीना हो तो जियो दिल से। जिंदगी एक्सप्रेस में 94.3 माय एफएम पर फरी एक बार मच्छानी जर्नी पर लई जवा हूँ आरती तैयार छू। आज नी वार्ता छे फोटोशॉप। बॉलीवुड ने 100 वर्ष थया एनी उजवणी कोई टीवी चैनल पर आवता एवोर्ड फंक्शन में चाली रही थी। पहला मूंगी, ब्लेक एंड व्हाइट फिल्म्स, पछी बोलती फिल्म्स, पछी कलर फिल्म्स ने एवं बधु। बॉलीवुडनी 100 इयर्स नी बेस्ट 100 फिल्म्स नो लिस्ट शुरू थयो। एज रीते हिरोइन्स, हिरोज, विलन्स बधु आव्यो ने सुकेतु पाछळ सरकी गयो। 12-15 वर्ष, 18-1 वर्षनो मुग्ध युवान, अमदावादथी थोड़े दूर आवेला नानकडा शहेरमां रहेतो युवान। शहेर शुं, विकसेलू गामडुं कही दो। 10 मिनिटमां आखाई गाममां फरी वळाय। સ્ટેશન પર દિવસની 2 ટ્રેન ઊભી રહે ત્યારે અચાનક ગામ જીવંત થઈ ઉઠે જાણે। બાકી સ્ટેશન પર સુમસામ બાંકડાઓ ને એકાદ બે રખડતા કૂતરા। ગામમાં એક સ્કૂલ, ઘંટ પડે ત્યારે છોકરાઓ ઘેરથી નીકળે તોય પહોંચી જાય નિશાળે। 3 વાર ધૂળ ઉડાડતી આવતી એસટી બસ, બસસ્ટેન્ડ પાસે આપમેળે ઊભું થઈ ગયેલું નાનકડું બજાર, ગામમાં 3-4 કરિયાણાની દુકાન, 2-3 શાકની દુકાન, ટૂંકમાં સમજો ને કોઈ પણ ગામમાં હોય એવું બધું। ને તોય સુકેતુના ગામમાં હતી વિશિષ્ટ દુકાન, ફોટો સ્ટુડિયો, એનું નામ ફોટોશોપ। કહું એક બ્રેક પછી, જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી, જીઓ દિલ સે। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી કહી રહી છું વાર્તા આજે ફોટોશોપ। નાનો હતો ત્યારથી સુકેતુ જ્યારે જ્યારે એ ફોટો સ્ટુડિયો પાસેથી પસાર થાય ત્યારે ત્યારે અટકી જાય। ચંદ્ર પર બેસીને કોઈએ ફોટો પડાવેલો હોય, કોઈ રાજા રજવાડાનો જૂનો ફોટો હોય, ગાંધીજી ચરખો કાંતતા હોય એવો ફોટો હોય, કોઈ ફિલ્મ્સના પણ ફોટો હોય, બધા ફોટોગ્રાફ્સ બહાર કાચના કબાટમાં સાચવીને મૂક્યા હોય, સજાવીને મૂક્યા હોય, ને નાનકડો સુકેતુ મોંમાં લોલીપોપ ચગળતો કલાકો સુધી મુગ્ધ થઈને ઊભો રહે, ને દુકાનમાંથી કાંતિકાકા બહાર આવતા દેખાય એટલે ભાગી જાય। જૂના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ્સ હોય પણ એનું આકર્ષણ અદમ્ય હોય સુકેતુને। ગામમાં એ વખતે એકાદ ટીવી હતું ને એ ગામ પંચાયતની ઓફિસમાં, મોટાભાગે ભીડ રહેતી ત્યાં એટલે સુકેતુ જતો નહીં ખાસ। નિશાળેથી આવતા મુગ્ધ ભાવે ફોટોગ્રાફ્સ જોઈ લેવા ને પછી ઘરે જવું, આ જ નિયમ। ઘરે જ્યારે ભાઈબંધ દોસ્તાર બોલાવવા આવે ને સુકેતુ ન દેખાય એટલે માં બરાડે, ત્યાં જ ચોંટ્યો હશે ફોટો સ્ટુડિયો પર, જાવ જઈને લેતા આવો, ને ખોટું ન હોય ત્યાં જ મળે સુકેતુ। અરે ઘરે મહેમાન આવ્યા હોય એને ફરવા જવાનું સ્થળ હોય એમ ફોટો સ્ટુડિયો લઈ જાય। મોટો થતો ગયો એમ ફોટાના પ્રકાર પણ બદલાતા ગયા, છોકરીઓના ફોટા પર પણ ધ્યાન જવા માંડ્યું, ઉંમરની અસર, બીજું શું। સામાન્ય રીતે ગામમાં લગ્ન હોય કે બીજો કોઈ પ્રસંગ, લગ્ન માટે ફોટો પડાવીને મોકલવાનો હોય તો માત્ર કાંતિકાકા જ તો હતા ફોટોગ્રાફર। ગામમાં કઈ છોકરીના લગ્નની વાત ચાલે છે, કોનું નક્કી થઈ ગયું, બધી વાતની ખબર કાંતિકાકાને રહેતી, ફોટા એ પાડતા હતા ને એટલે। હવે આ ઇન્ટરેસ્ટિંગ પ્રેમ કથા કહું એક બ્રેક પછી, જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી, જીઓ દિલ સે। 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી, ને આજની વાર્તા છે ફોટોશોપ। શું જુઓ છો ટીવી પર? સુકેતુની પત્ની ઉષ્માએ આવીને પૂછ્યું, એના હાથમાં ચા હતી। સુકેતુએ કંઈ બોલ્યા વિના આંગળી ચીંધી ટીવી તરફ, મુગલ આઝમ ફિલ્મનું ગીત ચાલી રહ્યું હતું। ઉષ્માના ચહેરા પર નટખટ સ્મિત આવી ગયું। ઓહ, તો વિચારોમાં ખોવાયેલા હશો, નહીં વિચારો વિચારો, હું આડી નહીં આવું। આંખ મિચકારીને ચાલી ગઈ રસોડામાં, ને સુકેતુના મોં પર પણ હાસ્ય આવી ગયું, એ પણ પાછળ સરી ગયો, પાછો ગામડે પહોંચી ગયો। એક દિવસ આદત મુજબ સુકેતુ પસાર થતો હતો ફોટો સ્ટુડિયો પાસેથી, ને એનું ધ્યાન પડ્યું નવા ફોટોગ્રાફ પર, ને બસ ત્યાં જ રહ્યું। શું વર્ણન કરવું એ છોકરીનું, એના સૌંદર્યનું, વાંકડિયા ખભા સુધી લહેરાતા વાળ, કથ્થઈ આંખો, ભરાવદાર હોઠ, ખુલ્લા હોઠમાંથી દેખાતા એક સરખા દાંત, ને આંખોમાં અજબ ખેંચાઈ જ જવાય એવું આકર્ષણ। સુકેતુનું હૈયું એક ધબકારો ચૂકી ગયો, ને જોતો જ રહ્યો એ છોકરીને। કાંતિકાકાએ અદ્ભુત ફોટો પાડ્યો છે આખી જિંદગીમાં, માન થઈ ગયું સુકેતુને એમના માટે। સામાન્ય રીતે છોકરીઓના હાથમાં ફૂલ પકડાવીને કે ગોગલ્સને છત્રી રાખીને કે પછી ફોનનું રિસીવર હાથમાં રખાવીને કાંતિકાકા ફોટો પાડતા,
પણ આજનો ફોટો તો અદ્ભુત હતો. બસ માત્ર ચહેરો, અદ્ભુત ચહેરો હતો. જિંદગી એક્સપ્રેસમાં કહું એક નાનકડા બ્રેક પછી. 94.3 માય એફએમ પર હું છું આરતી, જીઓ દિલ સે. 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં હું આરતી વાત કરી રહી છું ફોટોશોપની. દિવસ રાત સુકેતોનો કબજો એ છોકરીએ લઈ લીધો. ચોક્કસ ગામમાં નવી આવી હશે, આ પહેલાં તો ક્યારેય નજરે પડી નહોતી. પણ પૂછવું કોને, કોઈ શું ધારે? મિત્રો તો એટલા અવળચંડા હતા કે વાત વધી જતા વાર જ ન લાગે. એકવાર ભૂલથી સ્વાભાવિકપણે જ પૂછાઈ ગયેલું, ઈરાદો જરાય ખરાબ નહોતો. આ માસ્તર કાકાને ત્યાં પેલી છોકરી કોણ આવી છે? બસ બધા પાછળ પડી ગયેલા. 2 વર્ષે પીછો છોડ્યો તો ભાઈબંધોએ, પછી તો હાથ જોડ્યા હતા ભાઈબંધોથી. એ લોકોએ કોઈ છોકરીની વાતો કરતા હોય તો પોતે સાંભળતો જ નથી, એમ જ બેસી રહેતો. શું થાય હવે, ભાઈબંધોને તો પૂછાય જ નહીં આ ફોટો કોનો હશે. એકવાર ચાવડો થઈને મા જોડે પંચાયત કરવા બેસી ગયેલો. મા, આજકાલ શું ચાલે છે? મા નવાઈથી એની સામે જોઈ રહેલી. નહીં એટલે મા, બધું બરાબર છે ને ઘરમાં ગામમાં? કોઈ ખબર, કોઈના લગ્ન, કોઈ નવું આવ્યું છે ગામમાં રહેવા? આટલા બધાને આવા પ્રશ્નો સાંભળીને માએ સુકેતુના કપાળ પર હાથ મૂકેલો. તાવ તો નથી આવ્યો ને? ને તાવ નહોતો તોય શંકાની નજરે સામું જોઈ રહેલી. સુકેતુની હાલત ખરાબ થઈ ગયેલી. કોને પૂછવું હવે, કોની પાસેથી જાણવું? પપ્પા, બેન, સ્ટેશન પાસેનો ચાવાળો, કરિયાણાવાળો, બધાએ પોતાની રીતે પ્રયત્ન કરી જોયેલા કે ગામમાં કોઈ નવું આવ્યું છે રહેવા. પણ એવી કોઈને કંઈ ખબર નહોતી. હવે શું કરવું? સુકેતુની વાત કહું એક બ્રેક પછી. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી, જીઓ દિલ સે. 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી, ને આજે વાર્તા કહી રહી છું ફોટોશોપ. એક વાર તો સુકેતુ પકડાઈ જ ગયેલો બરાબરનો. ક્યારનો ઊભો તો ફોટા પાસે, ને ધ્યાન નહોતું ને કાંતિ કાકા બહાર આવી ગયા. શું સરસ છોકરી છે નહીં? સુકેતુ ગૂંચવાઈ ગયો. શું કહેવું કાંતિ કાકાને? એમ કહેવું કે દુનિયામાં જોયેલી કે કલ્પેલી શ્રેષ્ઠ છોકરીઓમાંની આ એક છોકરી છે. એમ કહેવું કે રાત દિવસ એનો ચહેરો દેખાયા કરે છે. એમ કહેવું કે એની સાથે જ પરણવું એવું નક્કી કરીને બેઠો છે. એમ કહેવું કે ગામમાં એ ક્યાંક દેખાશે માનીને આખો વખત સુકેતુ ગામમાં રખડે છે. શું કહેવું? ગૂંચવાઈને નીચે જોયું એણે. કાંતિકાકાએ આગળ ચલાવ્યું. બોલ બોલ, શરમાય છે શું? તું કહેતો હોય તો વાત ચલાવું, હું ઓળખું છું એને. હે, નીચું મોં રાખીને હોઠ કરડતો ઊભો રહ્યો સુકેતુ. કાંતિકાકા બોલ્યા જ કરે તો કેવું સારું એમ એને થતું હતું. કાંતિકાકાને વળગી પડવું એમ થતું હતું. કાંતિકાકા ઈશ્વરનું સ્વરૂપ હોય એવું લાગતું હતું. પણ ખડખડાટ હસતા કાંતિકાકા તો ચાલ્યા ગયા સ્ટુડિયોમાં, એમની ફોટોશોપમાં. સુકેતુની રગોમાં લોહી જોરથી ફરી રહ્યું હતું. હૃદયના ધબકારા એ સાંભળી શકતો હતો, ને કાનની બૂટ લાલ થઈ ગઈ હતી. એ જ મનોદશામાં એ ઘેર આવ્યો, જાણે હિપ્નોટાઇઝ થઈ ગયો હોય એમ. પછીની વાત થોડી વારમાં. 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી, જીઓ દિલ સે. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી, ને આજની વાર્તા છે ફોટોશોપ. સુકેતુને થઈ જ ગયું કે હવે વાંધો નહીં આવે. કાંતિકાકાને કહેવા જેટલી હિંમત જોઈશે, બસ વાર લાગશે પણ વાંધો નહીં આવે. આમ તો પોતાનામાં ખોટી નહોતી, હોશિયાર હતો ભણવામાં, સારું સુખી ખાનદાન હતું. હા, સ્વભાવે શરમાળ હતો, એ ભલો ને ચોપડા ભલા. બીજા કોઈ શોખ જ નહીં ને લાઈફમાં, પણ તેથી શું શરમાળ માણસો પ્રેમમાં ના પડે? પડે પડે, સુકેતુ જેવા ઊંધે કાંધ પડે ને હિંમત ભેગી કર્યા કરે. એમ કઈ હિંમત આવતી હશે. કેટલોય સમય પસાર થઈ ગયો, હવે તો એનાએ લગ્નના માગા આવવા માંડેલા. ભણીને કમાવાનો તો છે જ ને, અત્યારથી જોઈ રાખ્યું હોય તો સારું ને, નહીં તો પછી પાછળથી લગ્નના બજારમાં સારી કન્યાઓ ન મળે. વાત નોર્મલી ચાલતી હતી ત્યાં સુધી તો ઠીક છે, પણ મા ને પપ્પા જ્યારે વાત કરવા માંડ્યા ત્યારે તો સુકેતુ ગભરાઈ જ ગયો. હવે શું કહેવું ઘરવાળાઓને, ને કેમ કહેવું, ને કોણ છે છોકરી એવું પૂછે તો? આજની જનરેશનને કદાચ આ બધું ઓડ લાગશે, પણ એટલા વર્ષો પહેલાં તો જમાનો સાવ જુદો હતો. ગામમાં એકાદ બે ઘેર ટીવી ને ટેલિફોન હોય એવો જમાનો. ને સુકેતુ હજુ તો કંઈક કે કરે એ પહેલાં તો લો
કુટુંબે સૂચવેલી છોકરીની કુંડળી આવી ગઈ. ઉષ્મા એનું નામ. ફોટો આવી ગયો. એના વિશેનો માસી ફઈને કાકીએ તૈયાર કરેલો ખુફિયા રિપોર્ટ પણ આવી ગયો. હવે બધું ઓકેનું સિગ્નલ બતાડતું હતું. નાનીબેન ફોટો દેખાડીને ચીડવી ગઈ. ઓહ, સુકેતુએ નિસાસો નાખ્યો. ક્યાં આ છોકરી ઉષ્મા ને ક્યાં પેલી સ્વપ્નસુંદરી? પછી એ સ્વપ્નસુંદરી સુકેતુને મળી કે નહીં એ જાણવા માટે થોડી રાહ જોવી પડશે. હું આવું એક બ્રેક પછી. જિંદગી એક્સપ્રેસમાં 94.3 એફએમ પર હું છું આરતી. જીઓ દિલસે. જિંદગી એક્સપ્રેસમાં હું આરતી કહી રહી છું. વાર્તા ફોટોશોપ. આજે તો છોકરીવાળા જોવા આવવાના હતા. અકળાયેલો સુકેતુ ફોટો સ્ટુડિયો તરફ ભાગી ગયો. આજે કાંતિ કાકાને શરમ છોડીને પૂછી જ લઉં આ છોકરી વિશે ને માગું કરાવી લઉં. આમ ને આમ તો ઘરવાળા પેલી ઉષ્મા સાથે પરણાવી દેશે મને. ને ધત તરીકી સ્ટુડિયો બંધ હતો. જાતને કોસતો સુકેતુ ઘરે આવ્યો. ઘરે મહેમાન આવી ગયેલા ને માં ધમાલમાં હતી. જોતાં વેત બાજુમાં લઈ ગઈ સુકેતુને. જો બેટા, અમને બધાને ઉષ્મા ગમી ગઈ છે. સારી છે સ્વભાવમાં, ભણેલી છે, ઘરકામ રસોઈ બધામાં હોશિયાર છે. તું હા પાડી દે ને એટલે કંસારનું આંધણ મૂકી જ દઉં. સુકેતુ ચીડથી ને કંઈક અંશે દયાથી જોઈ રહ્યો મા સામે. બિચારી મા, એને ક્યાં ખબર છે કે એનો આ શાંત ને ડાયો ગણાતો છોકરો હમણાં શું ધડાકો કરવાનો છે. સુકેતુને મહેમાનોની વચ્ચે બેસાડી દીધો બધાએ. ને આટલા વર્ષોની હિંમત ભેગી કરીને એણે વાત મૂકી. તમે કંઈ પણ નક્કી કરો એ પહેલાં મારે કંઈક કહેવું છે. મેં લગ્ન માટે કન્યા પસંદ કરી લીધી છે. હે? પપ્પાના મોં પર આઘાત દેખાયો. ને મા તો એવી જ રીતે સામે જોઈ રહી જાણે કોઈ પરગ્રહવાસીને જોતી હોય. મહેમાનોના મોં પર ગૂંચવાડો દેખાયો. શું બોલે છે સુકેતુ? સુકેતુને લાગ્યું બધાની એની તરફ તકાયેલી નજરથી એની હિંમત ઓસરી જશે. એણે ગળું ખોંખાર્યું ને આગળ બોલ્યો. એટલે કન્યાની હા છે કે નહીં ખબર નથી. એટલે ક્યાં રહે છે? ના, નામ પણ જુઓ ને, કાંતિ કાકા ઓળખે છે. આખી એ વાતના ગૂંચવાડામાંથી એક શબ્દ સમજાયો બધાને. કાંતિ કાકા, ફોટો સ્ટુડિયોવાળા કાંતિ કાકા. હવે કાંતિ કાકા પર આધાર છે આખી એ વાતનો. શું થાય છે કહું એક બ્રેક પછી. 94.3 એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી. જીઓ દિલસે. ફોટોશોપ વાર્તા રસપ્રદ તબક્કે આવીને ઊભી છે. 94.3 એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી. દોડાદોડ થઈ રહી ઘરમાં. છોભીલા પડી ગયેલા મા ને પપ્પાએ સમજાવીને મહેમાનને ચા નાસ્તો કરવા રોક્યા, સમ આપીને. નાનીબેન દોડાદોડ જઈને કાંતિકાકાને બોલાવી આવી. બિચારા કાંતિકાકા, આખી એ ઘટના માટે એ જવાબદાર હોય, સુકેતુને છોકરી સાથે એમણે ભગાડી દીધો હોય એવી ચીડ સાથે બધાએ કાંતિકાકાને આવકાર્યા. પપ્પા ગુસ્સામાં હતા. આ શું કાંતિભાઈ, આ સુકેતુએ કન્યા પસંદ કરી લીધી છે ને તમે કહેતાય નથી? એમ? કાંતિકાકાએ પૂછ્યું. કોણ છે કન્યા? હવે અજાણ્યા ન બનશો કાંતિભાઈ. સુકેતુ કહે છે કે તમને ખબર છે. કોણ છે કન્યા? કાંતિકાકાના મોં પણ મૂંઝવણ દેખાઈ. મને ખબર છે? કોણ? કોની વાત કરે છે સુકેતુ? હવે છૂટકો નહોતો સુકેતુનો કયા વગર. આ જ ક્ષણ છે સુકેતુ, કરી નાખ હિંમત. એના મને એને હિંમત આપી ને એણે બોલી નાખ્યું. એ જ છોકરી જેનો ફોટો તમારા સ્ટુડિયોમાં છે. કઈ છોકરી? કાંતિકાકા ગૂંચવાયા. અરે એ જ, બહાર કાચના કબાટમાં મોટો ફોટો નથી? તમે નહોતા કહેતા? તમે ઓળખો છો એને? એ જ. આટલું તો માંડ માંડ બોલાયું. સુકેતુ શરમાઈને નીચું જોઈ ગયો. ઊંચું જોયું ત્યારે કાંતિકાકા નહોતા, જતા રહેલા. પણ જે ઝડપે જતા રહેલા એનાથી બમણી ઝડપે પાછા આવેલા, હાથમાં સુકેતુની સ્વપ્નસુંદરીનો ફોટો લઈને. એક ક્ષણ, બે ક્ષણ ચૂપકી દીમા વીતી ને પછી આખો રૂમ ખડખડાટ હાસ્યથી ભરાઈ ગયો. મા, પપ્પા, બેન, કાંતિકાકા, ઉષ્માના મા બાપ, અરે ઉષ્મા પણ પોતાનું ઘર હોય મોટે મોટેથી હસતી હતી, માત્ર સુકેતુ સિવાય. એને નવાઈ લાગી. ને વધારે નવાઈ તો સુકેતુને ત્યારે લાગી કે જ્યારે પપ્પા, કાંતિકાકા અને ઉષ્માના પપ્પાએ પણ એવું જાહેર કર્યું કે એમને પણ આ છોકરી જોડે પરણવું છે. આઘાત પામી ગયો સુકેતુ. સંસ્કાર જેવું કંઈ છે કે નહીં આ લોકોમાં? ને માય જોડે જોડે નફ્ફટની જેમ ડોકું ધોળાવતી હતી.
માંડ માંડ થોડું હસવાનું ઓછું થયું, થોડી શાંતિ છવાઈ. એટલે કાંતિ કાકાએ ઠાવકું મોઢું રાખીને કહ્યું, હસવાનું કંટ્રોલ કરતા કરતા, ઓળખું તો છું સુકેતુ, આ છે મધુબાલા, ફિલ્મ મુગલે આઝમની હિરોઈન. ગુજરી ગયે એ વખત થયો, પણ મારી પ્રિય હિરોઈન. આ શું છે, શહેરમાં ગયેલો, નવો ફોટોગ્રાફ જોયો અને લઈ આવ્યો. મને શું ખબર, તું પણ સાચું કહેજે, તને ખબર જ નથી આ મધુબાલા છે. શું કિશોરભાઈ, આ છોકરાને જરા બહાર મોકલો, હરતો ફરતો કરો, પિક્ચર જોવા દો, આમ ને આમ તો ભગા કરશે આવા. પણ સાચું કહેજે, હું શું કહેતું, તને ખરેખર ખબર નથી કે આ મધુબાલાનો ફોટોગ્રાફ છે? વિચિત્ર કહેવાય નહીં, વિચિત્ર તો કહેવાય જ ને. લગ્નના આટલા વર્ષે પણ ઉષ્માના મા બાપ એવું માને છે કે જમાઈ સુકેતુ કુમારની સેન્સ ઓફ હ્યુમર બહુ સારી છે, ને ઉષ્મા એવું માને છે કે સુકેતુએ જાણી જોઈને આવું કરેલું. બિચારો સુકેતુ, માત્ર એ જ જાણે છે કે જીવનમાં કેટલી અગત્યની હતી એ સ્વપ્ન સુંદરી ને એ ફોટોશોપ. આ હતી આજની વાર્તા ફોટોશોપ. નાડી 4.3 માં FM, જીના હો તો જીઓ દિલ સે.